વેલકમ ફ્રેન્ડ્સ પલક આઈ એસ આપનું સ્વાગત છે આજકાલ જે પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે એક આમ શું કહેવાય જુવાડ ફાટી નીકળ્યો છે કે કાં તો હું નહીં કાં તો જીપીએસસી નહીં તો એવા જ માહોલની વચ્ચે આપણે કંઈક નવી જાહેરાત કરવાના છીએ આજે પણ એ પહેલાં જો હું તમને એક માહોલથી પરિચિત કરાવું તો કઈ પ્રકારનો માહોલ આજકાલ એક્ઝામની અંદર ચાલી રહ્યો છે તો એની અંદર મેઇન્સ અને પ્રિલિમ્સ બંને આપણે વાત કરીશું અને આજનો આપણો જે સેશન છે એની અંદર આપણી એક જાહેરાત પણ છે અને સાથે સાથે બીજી મહત્વની ઘણી બાબતોની પણ ચર્ચા કરીશું તો આજે આપણે મેઇન્સ અને પ્રિલિમ્સ બરાબર આ બંને ઉપર ડિસ્કશન કરવાના છીએ તમે એક માહોલ જોશો ને તો એક એવો માહોલ બની ગયો છે કે કોમ્પિટિટિવ એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ બરાબર ડેઈલી કરંટ અફેર મંથલી કરંટ અફેર યરલી કરંટ અફેર અને હવે એવો સમય દૂર નથી કે કલાકનું કરંટ અફેર આવે ને મિનિટનું આવે ને સેકન્ડનું આવે ને માઇક્રો સેકન્ડનું આવશે બરાબર પણ એ કરંટ અફેર ચલો એ તો બરાબર છે કે કરંટ અફેર આવે ઓબ્વિયસલી એ સારી વાત છે કે તમે ડેલી કરંટ કરો પણ એ પોઈન્ટ કયા હોવા જોઈએ એ મહત્વની બાબત છે એક્ઝામલક્ષી પોઈન્ટ હોવા જોઈએ પછી હું અહીંયા બધું કરાવી દઉં ને એમ કહી દઉં બોલ્યો આમાં જ પૂછાણું એ કોઈ બહાદુરીની વાત નથી બહુ સિલેક્ટેડ પોઈન્ટ સાથે કારણ કે આપણી પાસે એટલી બધી સ્ટોરેજ કેપેસિટી નથી હોતી નહીંતર તો આપણે સારામાં સારી જોબ આપણી પાસે હોય બરાબર પણ આપણે જે ગોલ અચીવ કરવા માગીએ છીએ એની માટે હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્કય જરૂરી છે અને એ સ્માર્ટવર્ક આપણી પાસે ક્યારે આવશે જ્યારે આપણે જાતે મહેનત કરીશું જાતે આપણને ખબર હશે કે કોઈ પણ ટૉપિકને રીડ કેવી રીતના કરાય શા માટે એ જ ટોપિકને રીડ કરવો જોઈએ એ જ્યારે તમને ખબર પડી જશે એક એપ્રોચ ડેવલપમેન્ટ કરવાની જરૂર છે નહીં કે મટીરિયલ લોકો અત્યારે મટીરિયલ ભેગું કરવામાં લાગ્યા છે કોઈને એ નથી ખબર કે મટીરિયલને વાંચશું કેવી રીતના તો એની માટે ક્યારેક જરૂરિયાત પડતી હોય છે આપણે કોઈ માધ્યમની નહીં કે માધ્યમની મદદથી આપણે આ બધું શીખી શકીએ ખાસ કરીને મેન્સની અંદર જોઈએ તો આજકાલ એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે કોપી પેસ્ટ તો માર્કેટમાં અઢળક થાય છે એ પછી ગુજરાતીનું માધ્યમ હોય કે હિન્દી માધ્યમ હોય કે કોઈ પણ કારણ કે ઇંગ્લિશમાંથી હિન્દીમાં ને હિન્દીમાંથી ગુજરાતીમાં પાંચ છ લોકોને રાખી લેવાના હિન્દીનું જે જે મટીરિયલ આવતું હોય પ્યોરલી એને ગુજરાતીમાં કન્વર્ટ કરીને કારણ કે તમે અમુક શબ્દો જોશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે ગૂગલ ટ્રાન્સલેટના વર્ડ આવી જાય અમુક વખત કારણ કે જે વાક્ય રચના બંધ બેસતી હોવી જોઈએ એ તમારી નેચરલી જ આવે જો તમે નેચરલી સોર્સ વાંચેલો હોય અને નેચરલી તમે જ્યારે લખવાની ટ્રાય કરશો ને ત્યારે જ એ આવશે બાકી જો તમે પણ એવા ગૂગલ ટ્રાન્સલેટના વર્ડ યુઝ કરશો તો તમે વિચારી શકો છો કઈ પ્રકારના માર્ક્સ આવે અને બીજી વસ્તુ છે કે આજકાલ તમારી સાથે આમ કહેવાય ને તો એક પ્રકારનું ગેમ્બલિંગ જેમાં હું તો બિલકુલ નથી માનતો લોકો મને એવું કહેતા હોય કે સર તમે લોકો આવું શરૂ કરો મેઇન્સના ક્વેશ્ચન આન્સર મૂકો આ તે પણ મેં તો હતા એ ડિલીટ મારી દીધા કારણ કે એનાથી કોમ્પિટિશન વધતી હતી એક વસ્તુ વિચારો કે હું કોઈ એસે કરાવું નહીં એસે પૂછાય અને બધા સેમ ટુ સેમ લખે અને પેપર ચેકર પાસે એક જ પ્રકારનો એસે જાય તો એ કેટલી હદે યોગ્ય છે તો બેટર છે કે સિલેક્ટેડ પ્રિપેરેશન સિલેક્ટેડ લોકો સુધી પહોંચવી જોઈએ એની માટે જ આપણો એક નવો પ્રયત્ન શરૂ થવા જઈ રહ્યો છે પણ આજે તમારા મગજની અંદર એક કન્ફ્યુઝન ઊભું કરવામાં આવે વિવિધ પ્રકારના સવાલો તમારી સામે લેવી લાવી દેવામાં આવે અથવા તો તમારી સામે ન લાવવામાં આવે તો તમે સવાલ સુધી પહોંચી જાવ વિવિધ પ્રકારની ટેલિગ્રામ ચેનલો સબસ્ક્રાઈબ કરેલી હશે દરરોજ એમાં મેઇન્સના ક્વેશ્ચન આન્સર જોતા હશો તદ્દન રોંગ સ્ટ્રેટેજી છે તમે એક વખત તમારી જાતે સ્ટ્રેટેજી બનાવીને મેઇન્સનું રીડિંગ કરો મેઇન્સની શોર્ટ નોટ્સ જાતે બનાવો એને વારંવાર રિવાઇઝ કરો માર્કેટમાં દરરોજ નવું આવશે ક્યાં સુધી પહોંચશો કેટલું કરશો દાખલા તરીકે હું આવીશ તો હું કંઈક નવું લાવીશ તો મેં તો આ બધું બંધ જ કરી દીધું છે કે આમાં ખોટો ટાઈમ વેસ્ટ કરવાનો જ નહીં શું કામને આપણે કોઈનું કન્ફ્યુઝન વધારીએ આજે માર્કેટમાં તમને અઢળક ફ્રી સવાલ મળશે શું બધા કરી લેશો અને શું બધા નહીં આવડે તો તમે એવું માનો છો કે તમારાથી મેન્સ નહીં થાય તોય તમે ટોપર બનો પણ એ તમારી ઉપર ડિપેન્ડ કરે પણ આજે તમારી સાથે એક ગેમ એવી રમવામાં આવે કે પહેલાં તમને કન્ફ્યુઝ કરવામાં આવે સવાલો મૂકી મૂકીને અને પછી હું એવી જાહેરાત કરી દઉં કે ભાઈ આ રીતની આપણી મોક ટેસ્ટ છે ત્યાં તમને બધું આવડી જશે આ તે બરાબર તો એક આ પ્રકારના માહોલથી બચવું જોઈએ હું એમ નથી કહેતો તમે આજે હું જે જાહેરાત કરું એમાં જ જોડાવું તમને મન થાય તો જોડાવાનું એવી કોઈ ફરજિયાત નથી કે જોડાવવા જ અને હું તમને કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાનુંય નથી એ તો તમે જ્યારે જોઈન્ટ થાવ ત્યારે જ તમને આઈડિયા આવે પણ એક જે આ માહોલ છે ને એનાથી કદાચ તમે બચી તો એ કદાચ મારા કોર્સ જોઈન્ટ કરવાની જરૂર ના પડે તમને બરાબર તો સૌથી પહેલાં હું તમને એક જાહેરાત કરી દઉં બંને આજે આપણે એક જાહેરાત કરીશું કે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ આ બે કોર્સ ડિઝાઇન કરેલા છે તમને એક આઈડિયા જનરેટ થાય કે કેવી રીતના કોર્સને વાંચવો જોઈએ સમજવો જોઈએ તો અહીં આપણે સૌથી પહેલાં હું તમને જીપીએસસી મેન્સની વાત કર દઉં કે ત્રેવીસ ડિસેમ્બરથી આપણો એક ઓનલાઈન કોર્સ શરૂ થાય છે જીપીએસસી મેઇન્સ ઇંગ્લિશ માટે કારણ કે આજકાલ આની બહુ સમસ્યા હોય છે લોકોથી રિવિઝન છૂટી જતું હોય છે અગર ઘણા બધા લોકો એવા હશે કે જે લોકો માત્ર ઇંગ્લિશની અંદર મોક ટેસ્ટ આપી આપીને પોતાનું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગતા હોય તો આ કોર્સ ખાસ એની માટે છે બરાબર આ કોર્સની અંદર આપણે લગભગ થર્ટી પ્લસ લાઈવ લેક્ચરનું આયોજન છે અને આ બધા લેક્ચર રેકોર્ડેડ પણ રહેશે બરાબર પણ બંને પ્રોવાઈડ નહીં થાય કારણ કે જો તમે લાઈવ લેક્ચરની બેચ સાથે જોડાવ છો તો એની ફીસ છે પાંચ હજાર રૂપિયા વિથ મોક ટેસ્ટ આની અંદર મોક ટેસ્ટ આવી જશે ઓકે અને એક મોક ટેસ્ટ વગર છે ત્રણ હજાર રૂપિયા એ મોક ટેસ્ટ વગર છે હવે આ કોની માટે છે ત્રણ હજાર મોક ટેસ્ટ વગર આ બધા લોકો માટે છે જેને એમ થાય છે કે મને મોક ટેસ્ટ બહારથી મળી ગઈ છે અને મારે અહીંયા આપવાની જરૂર નથી હું ખાલી રિવિઝન કરી લઉં એ લોકો માટે આ છે બરાબર ખાસ કરીને અહીંયા પ્રિલિમ્સના સ્ટુડન્ટો ખાસ ધ્યાનમાં રાખે કારણ કે તમારી અગર એક પણ પ્રિલિમ્સ નીકળી ગઈ ને એ પછી એસટીઆઈ હોય ડીવાય એસઓ હોય જીપીએસસી હોય તો એ પ્રિલિમ્સ પછી તમારી પાસે સમય માત્ર બે મહિનાનો છે બરાબર અને હજી તમે એટલા બધા રણભૂમિમાં આવી જાઓ એના કરતાં બેટર છે કે અત્યારે તમે પ્રિલિમ્સની સાથે સાથે મેઇન્સ પર પણ ફોકસ કરો તો બેટર છે કે હજુ તમે જો મારું એવું માનવું છે કે તમે જીએસની સારી એવી સ્થિતિમાં હોય તો તમે એટલીસ્ટ જાન્યુઆરી સુધી મેન્સ કન્ટિન્યુ કરો પણ કદાચ જીએસમાં જો તમે બેટર પોઝિશન પર ના હોવ ને તો પણ તમારે એટલીસ્ટ ડિસેમ્બર એન્ડિંગ સુધી તો મેઇન્સ સાથે આગળ વધવું જ જોઈએ કારણ કે એક સ્ટ્રેટેજીનો પાર્ટ છે જો તમે અત્યારથી મેઇન્સનો એક એક આન્સર લખશો કાં તો કોઈ એક સબ્જેક્ટ ઘટાડશો તો પાછળ જ્યારે તમને બે મહિના મળે છે ત્યારે તમારી પાસે ભારણ ઓછું હશે હું તમને એમ નથી કહેતો કે તમે ગોખી નાખો હું એટલે તો કહું છું કે પ્રિલિમ્સ અને મેન્સ બંનેવાળા માટે એટલા માટે કામ છે કારણ કે એ લોકોને પ્રિલિમ્સ વાળાને અત્યારે મોક ટેસ્ટ આપવાની જરૂર નથી તમે તમારી મેન્સ વખતે જે તે સમયે પ્રેક્ટિસ કરો બરાબર પણ મેન્સ જેને આ વખતે આપવાની છે એને વિથ મોક ટેસ્ટ જવું જોઈએ કારણ કે એમની માટે ફાયદાકારક રહેશે અને આ મોક ટેસ્ટ એટલે એનો મતલબ એવો નથી કે તમે ત્રણ હજારમાં મુક ટેસ્ટ નહીં આપી શકો આમાં જે તમારી મુક ટેસ્ટ રહેશે એ ઓનલાઈન રહેશે અને ગ્રેમેટિકલ મૂક ટેસ્ટ હશે પણ અહીંયા જે તમારી મુક ટેસ્ટ છે એની અંદર તમને પાંચ હાર્ડ કોપી મળશે કુરિયરમાં તમારા એડ્રેસ પર બરાબર અને એ પછી એની સાથે તમારી સાથે એનવેલોપ હશે અને એનવેલો પછી તમે રિટર્ન કરજો એટલે એ ચેક થઈને મળી જશે તો અહીંયા બે બે પ્રકારના કોર્સ લોન્ચ છે જેને સમય નથી કે લાઈવ ક્લાસીસ જોઈન્ટ થઈ શકતા નથી પોસિબલ નથી કોઈ ટાઈમ અનુકૂળ નથી આવતો એની માટે પાંચ હજાર રૂપિયા છે અલગથી બરાબર બંને કોર્સ અલગ અલગ છે લાઈવ પણ અલગ છે રેકોર્ડેડ મતલબમાં સેમ હશે આ જ લાઈવ સેશન આમાં તમને જોવા મળશે રેકોર્ડેડમાં પણ એની ફી છે પાંચ હજાર રૂપિયા બંને સાથે નથી કોઈ કન્ફ્યુઝન નહીં કરતા કે પાંચ હજારમાં લાઈવ એ મળશે ને રેકોર્ડેડ એ મળશે બરાબર હું એવી કોઈ સ્કીમ નથી ચલાવવાનું કારણ કે એ બધું તમે જુગાડ કરી કરીને જુઓ કે ચલો પાંચ હજાર ફી છે ત્રણ જણા વચ્ચે લઈ લઈએ પંદરસો પંદરસો ભાગમાં આવશે થ્રી ટાઈમ વ્યૂઝનો મતલબ છે ત્રણ વખત રિવિઝન કરો ને ત્યારે તમને કોર્સ આવડે ત્યારે તમારે એની અંદર પરફેક્શન આવતું જાય અને આપણે તો કેવું પહેલાં જ પરફેક્શનમાં બીજાને વારો આપી દઈએ ચલો મને આવડી ગયું તું લઈ લે એક રોંગ સ્ટ્રેટેજી છે પૈસા કમાવાના ઉદ્દેશ્યથી નહીં પણ જેટલું રિવિઝન વધારે હશે એટલો તમને બેનિફિટ થશે એટલે હું તો કોઈ પણ પ્રકારના જુગાડની ચાન્સ છોડીશ જ નહીં અને અમુક વિદ્વાનોને એવું હોય કે સર મારે બે જોઈ છે તો એની માટે ટેન થાઉઝન્ડ ફીસ છે છોડવાના એક બાજુથી નથી બરાબર અને આમાં એક આજની જાહેરાત કરી દઉં કે જો કોઈ આજે કોર્સ પરચેસ કરે છે તો એની માટે હજુ આપણે પાંચસો ઘટાડી દઈએ ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ વિધાઉટ ડેમો કારણ કે ડેમો લીધા પછી તો તમારે કમ્પલસરી આ ફી ભરવાની જ છે પહેલો ફ્રી ડેમો લેક્ચર પણ હશે એની માટે જેને જોડાવવું હોય એ લોકો નીચે ટેલિગ્રામની અંદર લિંક ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે એને જોઈન કરી લો બધી જાહેરાત એમાં મળી જશે શું કરવું કેવી રીતના ફ્રી ડેમો લેક્ચર મેળવવું પણ કોઈને ડેમો વગર જો જોઈન કરવું હોય તો આજના દિવસ માટે તમે ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડની અંદર આ પરચેસ કરી શકશો થર્ટી પ્લસ લાઈવ લેક્ચર હશે એક એડવાન્સ લેવલનું તમારી પાસે ગ્રામર હશે એડવાન્સ લેવલની વોકેબલરી હશે કેવી રીતના લખવું ખાસ કરીને જે લોકો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે હવે ઘણા બધાનું સ્કેડ્યુલ ફૂલ ટાઈટ હશે બરાબર પણ એ સ્કેડ્યુલની અંદર ડેઇલી ઇંગ્લિશને આપણે સ્થાન આપેલું હશે કે ભાઈ હું એક કે બે કલાક ઇંગ્લિશ કરીશ પણ એને આપણે યોગ્ય સમય ન આપી શકતા હોય તો એ લોકો માટે આ જે તમારી ફીસ છે એ એક શું કહેવાય બ્રહ્માસ્ત્ર સાબિત થશે કારણ કે આનાથી શું થશે કે આના પછીના આવનારા ત્રીસ દિવસો સુધી તમે દરરોજ બે કલાક ઇંગ્લિશ સાથે જોડાયેલા રહેશો તો બેટર છે કે તમારું પરફોર્મન્સ એની અંદર સુધરે અને બીજું તમારે કોઈ એક્સ્ટ્રા વર્ક કરવાનું નથી બધું જ વર્ક તમને એમાં કરાવવામાં આવશે એક્સરસાઇઝ પણ તમને કરાવવામાં આવશે જે મોડેલ એક્સરસાઇઝ હશે એની તમારી ઓનલાઈન મોક ટેસ્ટ હશે કોઈ એક્સ્ટ્રા સમય નહીં બધું જ ટુ અવર્સ ડેઈલી ઇંગ્લિશની અંદર આ તમારું બધું આવી જશે એટલે કોઈએ જો એવું વિચાર્યું હોય કે મારે દરરોજ બે કલાક ઇંગ્લિશને ફાળવવા જ છે તો એમની માટે આ એક બેનિફિશિયલ છે બરાબર અને આ બેનિફિટ પણ રહેશે કે તમે કદાચ એવું તો ન બને કે ડેઈલી ફિક્સ અવર બે બે કલાક ઇંગ્લિશને આપી જ શકો પણ આની અંદર એવું પોસિબલ છે કે આ જોઈન કરવાથી તમારા ફિક્સ અવર છે ઇંગ્લિશ માટે થઈ જશે ઓકે તો આ એક બેનિફિટ તમને છે અને બાકી તો બહુ વખાણ ના કરવાના હોય એ તો કદાચ તમે ડેમો જોશો અથવા તો એક જોડાશો અમારી સાથે ત્યારે તમને ખબર પડશે કે આપણે શું ભણાવીએ છીએ એપ પર આવીને ઘણા બધા વિદ્યાર્થીઓને પહેલો પ્રશ્ન હોય કે ચાલી હજાર ફી ને પચાસ હજાર ફી ને એસી હજાર ફી પણ એ ભણો ને પછી તમને ખબર પડે કે એ ફી શું છે અને શું કામ છે એ તો તમને એક વખત કનેક્ટિંગ થયા પછી જ આઈડિયા આવે અને આપણો આ એવો પહેલો પ્રયત્ન જ આ છે બરાબર કે મેઇન્સની સિરીઝથી તમે લોકો અમારી સાથે એક આમ જોડાવો કે તમને આઈડિયા આવે કે ખરેખર એકેડમી શું કરી રહી છે એટલે એક આ મિનિમમ અમાઉન્ટ છે કદાચ કોઈને એમ થાય કે મારા પૈસા આમાં લોસ્ટ થઈ ગયા અથવા તો આમાં કોઈ ચાન્સીસ નથી તો પર્સનલ મેસેજ કરજો ભાઈ હશે તો એ રિટર્ન મળી જશે બરાબર પણ એવું ચાન્સ અમારા તરફથી તો નહીં મળે તમને એક અહેસાસ કરાવી દેસુ કે આ પચીસો છે ને પચીસ હજાર ભરતને તોય ના મળે એટલે એવો અહેસાસ થઈ જશે તમને પણ યાદ રાખજો કે આ કોર્સ છે એ તમારી માટે ખૂબ જ ઉપયોગી છે ઇંગ્લિશનો જે કોર્સ છે ને એની વાત કરીએ તો આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે બરાબર તો આ થઈ ગઈ મેઇન્સની વાત હવે આપણે થોડીક પ્રિલિમ્સની પણ ચર્ચા કરી લઈએ કારણ કે આજકાલ પ્રિલિમ્સ માટે પણ લોકો દુવિધામાં છે ખાસ કરીને પ્રમ્સ માટે કરંટ અફેરને લઈને બહુ બધા પ્રશ્ન આવતા હોય છે કે કેટલું કરંટ અફેર વાંચવું ક્યાંથી વાંચવું શું વાંચવું આની ઉપર આપણે ઓલરેડી એક લેક્ચર ડિસ્કસ કરી ગયા છીએ પણ આજે આપણે વાત કરવાના છીએ એ કરંટ અફેરના કોર્સની છે બરાબર કરંટ અફેરનો કોર્સ એ તમને એપ્લિકેશન પર રેકોર્ડેડ મળશે બરાબર રેકોર્ડેડ મળશે અને તમે જે દિવસથી પરચેસ કરો છો એ દિવસથી એની જ સાથે તમારા બીજા લાઈવ ક્લાસીસ થશે એ પણ કોના હશે કરંટ અફેરના એમસીક્યુ સોલ્યુશનના હશે જે દિવસથી તમે કોર્સ પરચેસ કરશો એ દિવસથી તમને એક આઈડી પાસવર્ડ મળશે એટલે તમારે રેકોર્ડેડ લેક્ચર જોઈ લેવાના છે ને પછી એના ઉપરથી આપણે એવો પ્લાન છે કે જેટલા એમસીક્યુ બનતા હોય એને આપણે સોલ્વ કરીએ જેનાથી શું થાય તમે જે વાંચેલું છે એ પ્રશ્ન સ્વરૂપે કેવી રીતના આવે એ ખબર પડી જાય જોકે આ બધી સ્ટ્રેટેજી મારે જાહેરમાં મૂકવી નહોતી પણ આ બધું કેવું છે મજબૂરી બસ બધું મૂકવું પડે કારણ કે વારંવાર પ્રશ્ન આવે ફોન કોલ્સ આવે તો એનો મારી પાસે અત્યારે તો ઓછો સમય છે એટલે હું બહુ પ્રોપર જવાબ નથી આપી શકતો પણ વોટ્સઅપમાં જ્યારે સમય મળે ત્યારે જવાબ આપું કારણ કે હવે કેવું થશે ખબર તમે જોજો આની જ કોપી શરૂ થઈ જશે કાલથી તમને આવા વિડીયો જોવા મળશે યુટ્યુબની અંદર કે સવારમાં આ કરશું સાંજે આ કરશું મેં બસ જોયું છે મેં આ બરાબર એટલે આવું થશે જ એ ફાઈનલી છે પણ એ તો કોઈ વાંધો નહીં કદાચ સેમ સ્કેડ્યુલ અપનાવવાથી કશું ના થાય જે રીત છે ને એ શીખવી જરૂરી છે અહીંયા કરંટ અફેરની અંદર એક તમારે વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કદાચ હું તમને સ્પેસ ટેકનોલોજી ભણાવું કે બાયોટેકનોલોજી ભણાવું ચાલો આપણે બાયોટેકનોલોજી ભણીએ એની અંદર કદાચ કોરોના ભણાવતો હોય તો મારે તમને અહીંયા સાયન્ટિસ્ટ નથી બનાવવાના કે તમે કોરોનાની રસી શોધવામાં લાગી જાઓ એટલી હદે કરવાની જરૂર નથી તમે પરીક્ષાનું લેવલ જુઓ પછી પ્રિપેરેશન કરો અને અહીંયા મેં એવો જ પ્રયત્ન કરેલો છે કે અમુક લેવલ સુધી જ્યાં સુધી આપણે તૈયારી કરવાની છે એ લેવલથી અહીંયા તમને કરંટ અફેરના લગભગ પાંત્રીસથી ચાલીસ ક્લાસ મળશે બરાબર પાંત્રીસ થી ચાલીસ ક્લાસ મતલબ આને ગુણ્યા ત્રણ કરવાના કારણ કે વન થર્ટી અવરનો એક ક્લાસ હશે એટલે ત્રીસ ત્રીસ મિનિટનો એક એક ક્લાસ હોય તો સમજો ને નેવું થી સો લેક્ચર જેવું થશે તમારું બરાબર ત્રીસ ત્રીસ મિનિટનું પણ દોઢ દોઢ કલાકના ગણો તો ત્રીસ થી પાંત્રીસ લેક્ચર અને એની અંદર તમારું ટોટલી કરંટ અફેર છે એ આવી જશે બરાબર એની ઓર્ણ ડિસ્કશન કરવું આપણે કેવી રીતના કરંટ અફેર ભણશું પણ અહીંયા એક પ્રશ્ન ફી તો કે ફી આની આઠ હજાર રૂપિયા છે આને પણ જો તમે આજના દિવસ માટે કોઈ સ્કીમ નહીં આ તો કદાચ આજે જોડાઈ જાય તમને ફાયદો થઈ જાય થઈ જાય બાકી એઝ ઇટ ઇઝ તમે આ જ ફી ભરશો ભવિષ્યમાં આજના દિવસ માટે આમાં ફોર થાઉઝન્ડ ફીસ છે જેની અંદર શું કરાવવામાં આવશે એની હમણાં આપણે ડિસ્કશન કરશું પણ અહીંયા મેં તમને કીધું એમ આમાં તમને એપ્લિકેશનમાં રેકોર્ડેડ લેક્ચર મળશે અને પ્લસ લાઈવ કરંટ અફેરના લેક્ચર હશે જેની અંદર તમને એમસીક્યુ સોલ્વ કરાવશું એ પણ આની અંદર હશે બરાબર લાઈવ ઇન્ટરેક્શન સાથે જ આપણા કોર્સ ચાલશે પાંત્રીસથી ચાલીસ આના સેશન હશે હવે આપણે કોર્સને કેવી રીતના શીખશું તો કે કરંટના લેક્ચરમાં સર તમે કરાવશો શું તો કરંટના લેક્ચરને આપણે બે પાર્ટની અંદર વહેંચી દઈશું ટુ થાઉઝન્ડ નાઇન્ટીનથી લઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીથી લઈ અને ફેબ્રુઆરી સુધી ફેબ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન સુધી કારણ કે ત્યારે એન્ડિંગમાં બજેટ આવશે બરાબર સર્વે આવશે એ બધું જોવું પડશે તો આવી રીતના બે પાર્ટની અંદર આપણે કરંટ અફેર કરશું પણ જે જીપીએસસીને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આ પોર્શન ઉપર આપણું મેઇન ફોકસ રહેશે અને એક્સ્ટ્રા અમુક જે લેક્ચર્સ કે જે એવા ટોપિક છે કે જેની માટે તમારે આગળના વર્ષ સુધી જવું જોઈએ તેવા ટોપિક ઉપર પણ એની અંદર ડિસ્કશન કરશું ઓકે તમે જોજો માર્કેટમાં આવતીકાલથી તમને આવી સ્ટ્રેટેજી સાથે જોવા મળશે જે લોકો અસ્તવ્યસ્ત રીતના કરંટ ચલાવતા હતા ને જે મન ફાવે એમ ગમે એ ટોપિક ઉઠાવી લીધો ગમે એ કરી લીધું એ આવા એક વેમાં આવી જશે જુજો તમે બરાબર તો અહીંયા આપણે એવો એક પ્રયાસ કરશું કે બે ભાગની અંદર કરંટ કરશું મેં મારી રીતના ટોપિક સિલેક્ટ કરેલા છે કે કયા ટોપિકને આપણે આ પોર્શનની અંદર મૂકશું ને કોને આની અંદર મૂકશું પણ ખાસ કરીને અહીંયા જો આપણે વાત કરીએ તો કરંટ અફેરની અંદર અમુક સબ્જેક્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એને તમારે જોવા જ જોઈએ એમાં જો કોઈને પ્રાયોરિટી આપવી હોય ને તો ઇકોનોમિક્સને અપાય આ ફર્સ્ટ નંબર પર માં આને રખાય કારણ કે અહીંયાથી મેક્સિમમ કરંટ અફેર પૂછાતું હોય છે સેકન્ડ નંબરની વાત કરીએ તો સાયન્સ એન્ડ ટેક જોકે આ તો સબ્જેક્ટ પણ કરંટ અફેર રિલેટેડ જ પૂછાય છે બરાબર અને જો ક્લાસ વાત કરીએ તો ચાલીસેક જેટલા પ્રશ્નો જે કરંટમાંથી આવતા હોય મિનિમમ બરાબર મિનિમમ ફોર્ટી ક્વેશ્ચન તો હોય જ છે કરંટમાંથી પણ આ બધા તો કેવા છે સબ્જેક્ટ જ કરંટ અફેર વાળા છે આની સાથે થર્ડ પ્રાયોરિટી જો કરંટ સાથે આપવી હોય તો પોલિટીને અપાય તો કે સર આવું કોણે કીધું તમે પેપર જોજો પોલિટીના મૂળ પ્રશ્નોય વધારે પૂછાય છે બરાબર જે બેઝિક ક્વેશ્ચન છે એ પણ વધારે પૂછાય છે પણ બેઝિકની સાથે સાથે એક કરંટ અફેરના ક્વેશ્ચન પણ પોલિટીમાંથી જોવા મળે છે એટલા બધા નથી હોતા ખાસા પણ જોવા મળે છે તમને એ સિવાય તમને વધારે પ્રશ્નો જોવા મળશે આઈઆર પરથી ઇન્ટરનેશનલ રિલેશન પરથી જેમ કે વિદેશી સંસ્થાઓ થઈ ગઈ વિદેશી સંમેલનો થઈ ગયા બરાબર આવું બધું જોવા મળશે ઓકે તો આને આપણે ફોર્થ નંબર પર મૂકી દઈએ તો આવી રીતના જે ક્રમની અંદર આપણે પ્રિપેરેશન કરશું જોકે સાયન્સને આમ તો ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ એનું રીઝન છે કે સબ્જેક્ટ પણ કરંટ અફેરનો જ આખો પૂછાય છે બેઝિક ક્વેશ્ચન તો તમને રેર કેસમાં ત્રણ ચાર જોવા મળે બાકી તમે જોજો કરંટ બેઝ જ પ્રશ્ન હશે બધા બરાબર એક તમારો પોર્શન થઈ જાય હિસ્ટ્રી અને આર્ટ એન્ડ કલ્ચરનું કારણ કે આની અંદર કેવું હોય કે કોઈ તિથિવાર મેળાઓ આવતા હોય કોઈ સંમેલનો આવતા હોય હિસ્ટ્રીની વાત કરીએ તો કોઈના સો વર્ષ પૂરા થતા હોય પચાસ પૂરા થતા હોય તો આ બધાને કેવી રીતના પ્રિલિમ્સ લેવલથી જોવું કેવી રીતના ત્યાંથી પ્રશ્નો બની શકે એવા ટોપિક ડિસ્કશન આપણે કરંટ અફેરના સેશનની અંદર કરવાના છીએ ઓકે ઇકોનોમિક્સની વાત કરીએ તો એની અંદર આપણે ડિસ્કશન કરશું જે નવું બજેટ આવશે એનું જે નવા સર્વે આવશે એને પ્રિલિમ્સ લેવલથી કેમ વાંચવા એ તમને લાઈવ સેશનની અંદર શીખવાડવામાં આવશે અને જે ફેકચ્યુઅલ ડેટા યાદ રાખવાનો છે એ તમારે રેકોર્ડેડ લેક્ચર તરીકે મળશે સાયન્સની અંદર પણ આપણે બધું કરંટ અફેર કવર કરી લઈશું આ જેટલું કરંટ અફેર આપણે કવર કરીશું બરાબર એ એક પ્રોપર વેમાં હશે બરાબર અને એ વે તમારો પરીક્ષા લક્ષી હશે ક્યાંય આપણે મુદ્દાઓથી ભટકશું નહીં એક અહીંયા સૌથી મહત્ત્વની બાબત એ છે કે કરંટ અફેરનો કોર્સ એ લોકો જ જોઈન કરશે કે જે એક સારી એવી સ્થિતિમાં છે જેને બેઝિક ટર્મિનોલોજી ખબર છે કોઈ અહીંયા એવી આશા નહીં રાખે કે હું તમને બેઝિક પણ શીખવાડું સબ્જેક્ટના ક્લાસ નથી મારે પાંત્રીસ કે ચાલીસ લેક્ચરમાં આ આખું કરંટ અફેર તમને પરિચિત કરાવવાનું છે કે કેવા પ્રશ્નો આવે તો તમારે એને કઈ રીતના એટેમ્પ કરવાના છે એ મારે તમને આખું શીખવાડવાનું છે ઓકે એટલે હું એવું માનીને ચાલીશ કે કમસે કમ તમારું બેઝ ક્લિયર છે અને બેઝ ક્લિયર હોય એમને જ આ કોર્સ પરચેસ કરવો જોઈએ ઓકે